આગળ જઈ શકતા નથી. અહીંયા માર્ક્સ લાવવાની કે પર્સન્ટેજ લાવવાની કે બહુ મુખ્ય
કોઈ પણ ફેલ થતો છોકરો હોય એને પણ મગજમાં ઇનોવેટિવ આઈડિયાઝ આવતા જ હોય છે. એટલે આ આઈડિયાઝ નું થાય છે મોટે ભાગે જે ગ્લોબલી સર્વેક્ષણ કરે એમાં 80% આઈડિયા ધ્યાન ધ્યાન પૂરા દીધે બિચારે ને કંઈ બોલે એટલે એને ફાડી દેવાવાળા બીજા હોય કે આવું ના થાય આવું ના કરાય એક્સ વાય ઝેડ. આપણે કયા આઈડિયાની વાત કરીએ કે જે ઇનોવેટિવ અને ફળદ્રુપ વિચારો છે એની બીજા ઘણા બધા વિચાર આવતા હોય એની વાત નથી કરતા, પણ એ વિચારો પર જે ફળદ્રુપ વિચારો છે એના પર કોઈ બાજુ શકે નથી કે વિચાર છોકરો હશે તો જ એને ઇનોવેટિવ આઈડિયા આવશે, જે ફેલ થાય છે એને ઇનોવેટિવ આઈડિયા નહીં આવે એવું કશું હોતું નથી. તો એ વિચાર અમે આગળ લઈ જવા શું કરવું તો શિક્ષણ વિભાગે જે કઈ આપણે ઉગાડવું છે એના બી વાવવા પડે.
શું કરવાનું ઇલેક્ટ્રો નહીં ઉતરી જાય પ્રતિ રોજ પાણી નાખવું પડે પછી તડકો પડવો પડે અત્યારે જો આ તડકો ના થાય તો બહુ બહુ સારા ના થાય એક બીજને આપણે ઘઉં ઘર સુધી ઘઉં પહોંચે ત્યાં સુધીની આખી જર્ની છે એમાં એને એવું વાતાવરણ પૂરું પાડવું પડે કે જેથી કરીને બીજમાંથી રોગ સુધી જઈ શકે અહીંયા જે વાત છે બીજ છે તમારા મગજમાં જે વિચાર છે શું છે બીજ સીડ એ આઈડિયાને માર્કેટ સુધી લઈ જવા એટલે ઘઉંને ખેતરથી ઘર સુધી લઈ આવવા તો એ વચ્ચેની આખી જર્ની છે એમાં ઘણી બધી વસ્તુની જરૂર પડે પાણી છે ખાતર છે વાતાવરણ છે એ જે ઇકોસિસ્ટમ છે એ ઇકોસિસ્ટમ કે શું કહેવાય આપણે જ્યારે બિઝનેસ કે સ્ટાર્ટઅપ ની વાત કરીએ ત્યારે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તો તમારા વિચારને આગળ લઈ જવા માટે હવે વિચાર તમને ક્યાંથી આવે છે કે કોઈ પ્રોબ્લેમ તમારી આજુબાજુ તમે કોઈ પ્રોબ્લેમ જો એનું સોલ્યુશન તમે અત્યારે પેન વાપરતા હશો પેનનું એક્ઝામ્પલ બહુ સિમ્પલ છે તમને સમજાય છે એટલે સ્કૂલમાં જ્યારે છે ત્યારે એ જ એક્ઝામ્પલ આપો તમે જે પેન વાપરો છો હમણાં મેં પેન આપી એક બ્લેક કલર ની લખવા બે કલાક ત્રણ કલાક નું પેપર લખે પછી અમારી આગળ દુખવા માંડે તમે બે કે ત્રણ કલાક લખશો આ પેનથી તો તમને આંગળી દુખશે નહીં એ પેન તમે વાપરતા હતા એટલે અત્યાર નહીં આપણે તમારા જેવા વિદ્યાર્થી કોઈ હશે એને મગજમાં વિચાર આવ્યો કે આ ત્રણ કલાક સુધી લખું તો મને હાથમાં દુખી જાય છે હાથમાં કુશનિંગ આવે કંઈ પોચી પોચી વસ્તુ રાખીએ તો આ દુખશે નહીં અને એને પછી આવી વસ્તુ અંબર ગ્રીન વાળી પેન બનાવી અને બજારમાં મૂકી એટલે એ જે માણસ હશે એ પૈસા કમાતો હશે એને વિચાર લખવામાં નહીં રહ્યો તો વિદ્યાર્થી કાળમાં તમારી આજુબાજુ પણ આવા ઘણા બધા પ્રોબ્લેમ હશે કે જેને તમે આઈડેન્ટિફાઈ કરીને એનું સોલ્યુશન તમારા મગજથી આપી શકતા હો અને એને એ વિચારને આગળ સુધી કેમ લઈ જાઓ એના માટે ઘણી બધી વસ્તુની જરૂર પડે કઈ કઈ વસ્તુની જરૂર પડે તમને આઈડિયા આવે છે આગળ કઈ રીતે લઈ જશો મેં જે પેનનું એક્ઝામ્પલ આપ્યું પેનમાં શું થાય છે કે રબરની ગ્રીપ બનાવી હોય પ્રાયોગિક ધોરણે એક્સપેરિમેન્ટલ તમારે એક્સપેરિમેન્ટ કરવો છે કે આ રબર વાપરું છે આવું વસ્તુ લાવી છે એ વસ્તુ લાવી પડે એના માટે પૈસા પકડી 5000 રૂપિયા જે વાપરી નાખશે
હવે તમે નાનપણથી તમને ઓળખે છે તેમ છતાં તમારી તમને રૂપિયા નહીં આપે એ તમને સપોર્ટ નહીં કરે એના અલગ અલગ કારણો હોય શકે અને એવા પેરેન્ટ્સ પણ હોય છે કે પૈસા આપે પણ એવું નથી કે કોઈ નહીં આપે ઘણા સ્ટુડન્ટને ઓળખતા હોય કે મારો છોકરો હોશિયાર છે અને એ કંઈક કરશે એટલે પૈસા આપે પણ નથી આપતા એવું નથી પણ એ જ વસ્તુ તમે કોઈ એવા તમારા કાકા કે દૂરના સગા હોય એમને કહેશો કે પૈસા નહીં આપે આપે તો પણ કેવી રીતે આપણે તારે મને 10,000 આપું છું તારે મને 12,000 પાછા આપવાના તો હું તને આપું વ્યાજ સાથે પાછા લઈ એના લીધે શું થાય આવું વાતાવરણ રહે તો તમને વિચાર આવ્યો પણ આગળ કામ નહીં થાય કારણ કે પૈસા નથી તો સરકાર શિક્ષણ વિભાગ તમને તમારા આવા વિચાર માટે પૈસા આપે ચાલુ જ છે મારે 10 માં કામ છે સાહેબોનું ગાઈડન્સ જોઈએ બધું તો એના માટે આ સાહેબ છે આખા આપણે દાહોદ જિલ્લાનું
એ તમને પૈસા આપશે, મટીરિયલ આપશે, મશીન આપશે, બરાબર છે બધું. તમારે એના માટે પહેલાં શું કરવાનું? પ્રપોઝલ તૈયાર કરવું. અચ્છા, પ્રપોઝલ કેવી રીતના તૈયાર કરવાની? તો એ અમારી જીઈસી દાહોદની વેબસાઇટ ઉપર આવી ગયું છે અને આ પ્રેઝન્ટેશન એને આપતા જઈએ અને તમારા સાહેબોને કહેતા જઈએ, તમારા વોટ્સઅપ ગ્રુપ છે ને એમાં મૂકી દેશે, એટલે તમને જ્યારે ઘરે ટાઈમ મળે ત્યારે એનો અભ્યાસ કરજો અને પ્રપોઝલ એ કોલેજના વેબસાઇટ ઉપર મૂકી દેશો એટલે સાહેબ સ્ક્રુટિની કરશે એને કે ભાઈ આને આપણે ફંડિંગ કરવા જેવું છે કે કેમ. તો ફંડિંગ કરવા જેવું થાય તો તમને રૂપિયા પૈસા મળે અને તમારે તમારું કામ આ મળવાની સાથે ચાલુ કરી, બરાબર છે. ટૂંકમાં આજે SSIP શેનો છે? માર્કેટમાં ઉતરવો. તમારી પાસે એક આઈડિયા છે તો પ્રોડક્ટલી માર્કેટમાં ઉતરવું, બરાબર છે. એના વિશે સાહેબે વાત કરી. આપે બધાએ અમને શાંતિથી સાંભળ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ બધા પ્રેઝન્ટેશનમાં અમે સાહેબોને આપી દેશું, તમારા વોટ્સએપમાં એ મૂકી દેશે, પછી વારંવાર તમારે ઘરે જોયા કરવાનું છે, બરાબર છે. થેન્ક યુ. આવું હવે આવું બીજું કાકા અને ત્યાં અમે સર્ક્યુલેશનમાં મૂકી એ ક્યાં આગળ છે? આમાં કોઈને અમારે ઇનામ નથી આપવાના, તમે આમાં સૌ નહીં હાજરી માટે છે, એટલે કદાચ કોઈની સહી બાકી રહી જાય તો પણ કાંઈ ચિંતા નથી. ઘણા નિયમ હોય આમાં સાહેબ હમણાં ઇનામ આપશે કદાચ, એવું કાંઈ નથી, બરાબર છે. ખાલી તમારી હાજરી પૂરતી જ અમે જોઈ જશે, અમે જેટલી થઈ એટલી અમને પાછી આપી. Gracias.